વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ આગળના તાસમાં પ્રકરણ ઓગણીસ માનવ વિકાસના મોટા ભાગના સવિસ્તાર પ્રશ્નો આવી ગયા આજે આપણે બે ગુણના કે ત્રણ ગુણમાં જે અગત્યના પ્રશ્નો પૂછાય છે ખાસ કરીને આ પ્રશ્નોમાંથી જ પૂછવામાં આવે છે તો એ પ્રશ્નની ચર્ચા આજના તાસમાં આપણે કરીશું પહેલો પ્રશ્ન માનવ વિકાસ એટલે શું માનવ વિકાસ કોને કહેવામાં આવે છે ચાવીની રીતે યાદ રાખવા માટે ભૂલાઈ નહીં એટલા માટે સમાઉ આમાં ચાર સમાઉ આમાં ચાર સ એટલે સંયુક્ત રાષ્ટ્ર તો કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ હેઠળ માનવ વિકાસ એટલે માનવીની આકાંક્ષાઓ અને જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની એક પ્રક્રિયા છે આમ જોવા જાવ તો માનવ વિકાસ જ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે દેશનો સર્વાંગી વિકાસ સાંધીને નાગરિકોનું જે જીવન ધોરણ છે એની ગુણવત્તા છે એને ઊંચે લઈ જવું અને એ સફર જીવન જીવી શકે એ માનવ વિકાસનો મુખ્ય ઉદ્દેશ છે માનવ વિકાસમાં એમ કહેવામાં આવે છે કે માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ સાંધી શકાશે નહીં પૈસા આવે એટલે જ માનવ વિકાસ થઈ એવું નથી માથાડી આવક પણ ફક્ત માનવ વિકાસ ન સાધી શકાય પરંતુ એ આવકનો ઉપયોગ સી રીતે કરવો એના ઉપર માનવ વિકાસ આધારિત છે માનવ વિકાસના મુખ્ય ચાર આવશ્યક સ્તંભો સમાનતા સ્થિરતા ઉત્પાદકતા અને સશક્તિકરણ આ ચાર મુખ્ય સ્તંભો છે તો રિવિઝનમાં માનવ વિકાસ એટલે શું સમાવ આમાં ચાર સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ હેઠળ અને એના મુજબ માનવ વિકાસ એટલે માનવીની આકાંક્ષાઓ અને જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવા માટેની પ્રક્રિયા છે માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે એનો મુખ્ય ઉદ્દેશ સર્વાંગી વિકાસ સાંધીને જીવનની ગુણવત્તાને ઊંચે લઈ જવી અને લોકો સફળ જીવન જીવી શકે એ એનો મુખ્ય ઉદ્દેશ છે માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકશે નહીં એ ઉપરાંત માનવ ફક્ત માથાડી આવકમાં વધારો થાય એનાથી પણ માનવ માનવ વિકાસ થઈ શકશે નહીં પરંતુ આવકનો ઉપયોગ સી રીતે થયો સી રીતે કરવો એના ઉપર માનવ વિકાસ આધારિત છે માનવ વિકાસના મુખ્ય ચાર સ્તંભો સમાનતા સ્થિરતા ઉત્પાદકતા અને સશક્તિકરણ ત્યાર પછીનો બીજો પ્રશ્ન એમ કે છે કે માનવ વિકાસ થયો ક્યારે ગણાય જ્યારે કાંઈ તમને સમજાય નહીં તો ઉપરવાળો જવાબ લખી આવશો માનવ વિકાસ એટલે શું તોય અડધા ગુણ આવશે મોટાભાગના મુદ્દા એને ટચ થાય છે તો કે માનવ વિકાસ થયો ક્યારે કહેવાય આપણે એમ કંઈક માનવ વિકાસ માનવ વિકાસ પણ એ થયો ક્યારે કહેવાય તો કે દેશનો આર્થિક વિકાસ થાય એને લીધે લોકોનું જીવન ધોરણ સુધરે એટલું પૂરતું નથી પરંતુ જીવન ધોરણની સાથે સાથે એના જીવનની ગુણવત્તામાં પણ ફેરફાર થાય ને તો જ માનવ વિકાસ થયો ગણાય આમ આપણે હમણાં વાત કરીએ ફત્ર ફક્ત આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થાય નહીં કે માથાડીઠ આવકથી જ માનવ વિકાસ થાય એવું જરૂરી નથી માનવ વિકાસના મુખ્ય ચાર સ્તંભો સમાનતા સ્થિરતા ઉત્પાદકતા અને સશક્તિકરણ આમ માનવ વિકાસ એટલે શિક્ષણનો વ્યાપ વધે લોકોનું આરોગ્ય સુધરે ગંદકીનો નિકાલ થાય વિકાસના લાભો છેલ્લા સ્તર સુધી એટલે કે ગરીબ લોકો સુધી પહોંચે એના મીઠાફળ પ્રાપ્ત થાય એને માનવ વિકાસ થયો કહેવાય આમ લોકોની આવકમાં વધારો થાય સાથે સાથે સામાજિક જે લક્ષ્યાંકો નક્કી કર્યા હોય એ પણ પાર પડે તો માનવ વિકાસ થયેલો ગણાય માનવ વિકાસ થયો ક્યારે કહે તો કે આર્થિક વિકાસને લીધે જીવન ધોરણની ગુણવત્તામાં સુધારો થાય છે એ પૂરતું નથી જીવન ધોરણની સાથે જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય તો એ માનવ વિકાસ થયો કહેવાય આમ આર્થિક વિકાસથી પણ માનવ વિકાસ ન થાય માથાદીઠ આવક વધે એનાથી પણ ન થાય આવકનો ઉપયોગ સી રીતે કરવો એના ઉપર જ માનવ વિકાસ આધાર રાખે છે ચાર સ્તંભોવાળી વાત માનવ વિકાસની અંદર શિક્ષણનો વ્યાપ વધે ગંદકીનો નિકાલ થાય લોકોને આરોગ્ય સંબંધી માહિતી મળે દેશનો વિકાસ થાય તો એના લાભ ગરીબ સુધી પહોંચે તો માનવ વિકાસ થયો કહેવાય આમ આવકમાં વધારાની સાથે સાથે સામાજિક લક્ષ્યાંકો પાર પડે તો જ માનવ વિકાસ થયેલો કહેવાય ત્યાર પછીનો એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો કે ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓનો ક્રમિક રીતે ગોઠવો એને ક્રમમાં ગોઠવો અથવા એનું વર્ણન કરો કે મહિલાઓના વિકાસ માટે ગુજરાત સરકારની આપણે વાત કરી પણ ભારત સરકારની કઈ યોજનાઓ છે મહિલા કલ્યાણકારી યોજનાઓ તો કે આ હેતુ કરીને યાદ રાખવાનું અથવા ઓગણીસો એંસી યાદ રાખવાનું તો કે ભારતમાં મહિલાઓને પુરુષ સમાન દરજ્જો મળે શિક્ષણ મળે સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા પ્રાપ્ત થાય ને એ હેતુથી ઓગણીસો ને એસીથી મહિલાઓના વિકાસ સંબંધી કેટલીક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેની ચાવી નામ છે ઓગણીસ વીસ મિનારો જા ઓગણીસ વીસ મિનારો જા તો કે ઓગણીસ તો કે એ માટે ઓગણીસો નેવમાં કેન્દ્ર સરકારે મહિલા આયોગની સ્થાપના કરી છે બે હજાર એકમાં મહિલાને સશક્તિકરણ માટે મહિલા રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકવામાં આવી છે એટલે કે રાષ્ટ્ર નવીન રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકવામાં આવી છે આ ઉપરાંત જે મિલકત છે જેમાં આપણે જોઈએ તો ખેતી હોય તો ખેતીની અંદર પુરુષને જ ભાગ મળે છે તો સરકારે મિલકતની અંદર સ્ત્રીઓને પુરુષ સમાન દરજ્જો મળે એ માટેના કાયદામાં સુધારા કર્યા છે એટલે કે નારીને પણ મકાન હોય કે ખેતર હોય એમાં ભાગ મળી શકે આ ઉપરાંત નારી અદાલતો મહિલાઓને સરળતાથી અને ઝડપી ન્યાય મળે એ હેતુથી નારી અદાલતો સ્થપાઈ છે ત્યાર પછી રોવાળો મુદ્દો સેજ અઘરો છે કે મહિલાઓને સામાજિક કાનૂની સા કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે રચના કરવામાં આવી છે આ ઉપરાંત ઘણી જગ્યાએ સરકારી નોકરીઓ હોય ખાનગી વ્યવસાયો હોય ઘરમાં નોકર તરીકે કામ કરતી જે મહિલાઓ છે એની ઘણી વખત જાતીય સતામણી થતી હોય તો એ જાતીય સતામણીને રોકવા માટે અને પોતે સ્વતંત્ર રીતે કામ કરે એ હેતુથી એમના માટે અલગ કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે અને એમને સુરક્ષા બક્ષવામાં આવી છે તો ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓ નીચે મુજબ છે તો કે મહિલાઓને પુરુષ સમાન દરજ્જો મળે એને શિક્ષણ પ્રાપ્ત થાય એને સ્વતંત્રતા મળે એ હેતુથી ઓગણીસો એંસીથી મહિલા વિકાસ માટેની કેટલીક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જે નીચે મુજબ છે ઓગણીસો ને નવ્વાણુંમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી બે હજાર એકમાં મહિલા સશક્તિકરણ માટેની નવી રાષ્ટ્રીય નીતિ જાહેર કરવામાં આવી સ્ત્રી પુરુષને મિલકતમાં સમાન હિસ્સો મળે એ માટેના કાયદા બનાવવામાં આવ્યા આ ઉપરાંત મહિલાઓને ઝડપથી સરળતાથી ન્યાય મારે એટલા માટે નારી અદાલતો બનાવવામાં આવી મહિલાઓની સામાજિક સમસ્યા હોય કાનૂની સંબંધી આ સમસ્યાઓ હોય કે રોજગાર સંબંધિત સમસ્યા હોય એના નિવારવા માટે મહિલા કલ્યાણ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે સરકારી નોકરી હોય ખાનગી નોકરી હોય કે અન્ય કોઈ જગ્યાએ મહિલાઓની નોકર તરીકે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી ન થાય એના હેતુથી પણ સરકારે કેટલાક કાયદાઓ બનાવી અને એમને સુરક્ષા આપી છે તો આ હતી ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓ તો વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના બધા પ્રશ્નો પ્રકરણ ઓગણીસના આવી ગયા છે બરાબર હવે કોઈ પ્રશ્નમાં કદાચ ન કંઈ સમજાણું હોય તો તમે મેસેજથી કે મને ફોનથી પૂછી શકો છો આ સાથે આપણો આજનો પાઠ પણ પૂરો થાય છે ધોરણ દસનો સામાજિક વિજ્ઞાનનો જે ત્રીસ ટકા કોર્સ બાદ કરીને જે આપણે વિડીયો છે એનો કોર્સ પણ પૂરો થાય છે કંઈ નહીં સમજાય તો તમે મને પૂછી શકો છો તો વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ